આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ભવ્ય વિજય થાય તે માટે આજે ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી મેચ યોજાઈ રહી છે ત્યારે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબાર અને મોર્ટાર હુમલા કરવામાં આવે છે. ઉપરાંત પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારતીય સૈન્યના જવાનો સાથે આચરાયેલા બર્બરતાપૂર્ણ કૃત્યને પગલે દેશના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ યોજાયેલી અગાઉની મેચમાં પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં આનંદની લાગણી પ્રસરી હતી. હવે જ્યારે આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ યોજાવાની છે ત્યારે ભારતની ટીમ પાકિસ્તાન સામે વિજય મેળવે તે માટે વડોદરાના સમા વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે જ્યારે સરહદ પર પાકિસ્તાનના નાપાક કૃત્ય કરી ભારતના સૈન્યના જવાનો પર હુમલા કરતા હોય અને તેમાં આપણા જવાનો શહીદ થતા હોય ત્યારે આવતીકાલે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની ટીમ પાકિસ્તાન ટીમને રમતના મેદાનમાં માત આપી સરહદનો બદલો ક્રિકેટમાં મેદાનમાં લે. ગાયત્રી હવન રાખેલો, કાલે ટીમ ઇન્ડિયાને કોઈ વિઘ્ન ના નડે એની માટે અમે આજે ગાયત્રી હવન રાખેલો. ઉર્જા મળે, જે વરસાદ પડીને મેચનું વિઘ્ન બગાડે છે એ ના પડે એની માટે અમે આ હવન રાખ્યો હતો. અને સરહદ કા બદલા અબ મેદાન મેં હોગા, જે વારંવાર પાકિસ્તાન ફાયરિંગ કરીને આપણા દેશના જવાનોને ગોળીઓ મારી નાખે છે એની માટે કાલે ટીમ ઇન્ડિયા જવાબ આપવામાં આવશે. અમે યજ્ઞ કર્યું છે ઇન્ડિયાને જીતાડવા માટે આપણા દેશના, કે બધાની વિનંતી છે કે આપણું આ ચેમ્પિયન ટ્રોફી આપણે ફાઇનલમાં હારી જાય એટલે, અને ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ દર વખતે ઇન્ટરેસ્ટ જ થાય છે અને આપણા માટે બહુ ઉત્સવનું મુકાબલો છે કાલે, કે બધાનું મન હતું કે આખરે કે પાકિસ્તાનને ઇન્ડિયા મેચ ફાઇનલ રમે અને કાલે ઇન્ડિયા જીતશે, પાકિસ્તાન નહીં જીતવાનું. જેટલી તાકાત લગાડવી હોય પાકિસ્તાનને લગાડી લે, જે કરવું એ તે કરી લે, પણ હિન્દુસ્તાન જ જીતવાનું છે આપણો. અને કાલે સરહદનો બદલો આપણે ઓવલમાં લેવાના છે એમના જોડે.